એક અન્ય મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેના પર નજર કરીશું. સુમન વિદ્યાપીઠના ટ્રસ્ટી દ્વારા લાંચ લેવાના મામલે ECBએ પરીક્ષા નિરીક્ષકની ધરપકડ કરી છે. કોર્ટે પરીક્ષા નિરીક્ષકના 4 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. તો લાંચ લેવાના પ્રકરણમાં ધરપકડ થઈ છે. સુમન વિદ્યાપીઠ લાંચ કેસમાં અત્યાર સુધી 3 આરોપી છે ડોક્ટર મનસુખ શાહ, ભરત સાવંત અને અશોક ટેલર. અને અત્યારે એમને જે સંજય ધ્રુમિત શાહ પકડાયા હતા. અને અત્યારે આજે જે એક્ઝામ કંટ્રોલર જે કહેવાય કે જે લોકોને પાસ કરવાની સત્તા હોય છે, ફેલ કરવાની સત્તા હોય છે, આજે ECB દ્વારા મોટી સફળતા મળી છે અને આજે એક્ઝામ કંટ્રોલરની ધરપકડ કરી છે અને એના કોર્ટમાં રજૂ કરીને 4 દિવસમાં રિમાન્ડ મેળવ્યા છે. અત્યારે મનસુખ શાહનો જે સુમન વિદ્યાપીઠનો જે લાસ્ટ કેસનો મામલો છે, એમાં અત્યાર સુધીમાં 5 આરોપી ધરપકડ સહિત કરવામાં આવી છે. અને એમાં 1 આરોપીનું અત્યારે જે ચાલુ પ્રક્રિયામાં મોત થયું છે. જોવા જઈએ તો જે મેઇન સંચાલક જે છે ડોક્ટર મનસુખ શાહ, એનું 22 તારીખે જે સુનાવણી છે સુપ્રીમ કોર્ટની અંદર, જામીનની સુનાવણી છે. જોવાનું એવું છે કે 22 તારીખે જે સુપ્રીમ કોર્ટમાં જામીન સુનાવણી અને જામીન આપે છે કે નહીં આપતા, કેમ કે જે આખો જે આખો એક બિઝનેસ થઈ ગયો છે. જે લોકોને MBBS માં પાસ કરાવવાને ડિગ્રી એ લોકો આપી દે છે, ડોક્ટર પછી આગળ ભરીને અત્યારે આપ જોઈ શકો છો કેવા કેવા કિસ્સા ડોક્ટરના બનતા હોય છે કે કાપડ ભૂલી જાય છે, કાતર ભૂલી, એવા ડોક્ટરો આ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણીને નીકળતા હોય છે. માહિતી આપવા બદલ આપનો આભાર.